સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાખરીયા બસ સ્ટેશન ખાતે નવીન તૈયાર થયેલ પોલીસ ચોકીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ વડાના હસ્તે પોલીસ ચોકીને ખુલ્લી મૂકવામાં આવી. પ્રાંતિજ ખાતે લાયન્સ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ પોલીસ ચોકી રોડનું નવીન કામને લઈને આરબી વિભાગ દ્વારા વચ્ચે નડતરરૂપ થતાં જે તે સમયે જમીનદોસ્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રાંતિજ ભાખરીયા વિસ્તારમાં પોલીસ ચોકી ના હોવાથી ક્રાઇમમાં વધારો થયો હતો. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના આંબેડકર શોપિંગમાં બીજા માળે એક દુકાનમાં પોલીસ ચોકી શરૂ કરવામાં આવી હતી, પણ જમીનદોસ્ત કરેલ પોલીસ ચોકીથી 10 કદમ પાછળ અદ્યતન ચોકી બનાવતા નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આજ રોજ 26 જાન્યુઆરીના રોજ સાબરકાંઠા SP ચૈતન્ય રવિન્દ્ર માંડલિકના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા DYSP KH સૂર્યવંશી, પ્રાંતિજ PIMD ચંપાવત, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, રહીશભાઈ કસબાતી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, ભરતભાઈ ફળિયા, ભાજપ સહિત પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ ટાઉન જમાદાર હરિચંદ્ર સહિત પોલીસ સ્ટાફ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. વધુ સલામતી માટે, સુરક્ષા માટે પ્રાંતિજ ખાતે ગામના વચ્ચોવચ્ચ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. એમાં 24 કલાક પોલીસ રહેવાની છે. એક હેડ કોન્સ્ટેબલ અને 3 કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો 24 કલાક અહીંયા રહેવાના છે અને એના પ્રેઝન્સથી પ્રાંતિજની જનતાને વધુમાં વધુ સેફટી અનુભવે અને વધુમાં વધુ એમની સુરક્ષા રહે એ માટે પ્રાંતિજ PI ચંપાવત અને એમની ટીમને અભિનંદન પાઠવું છું.